કોરોનાને કારણે રાત્રિ દરમિયાન કર્ફ્યુ જાહેર કરાયો છે. નવરાત્રિ મહોત્સવમાં પણ રાત્રિના 12 વાગ્યા બાદ ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. સાથે જ જાહેરમાં જન્મદિવસ ઉજવવાની મનાઈ છે. જો કે પોલીસના આ જાહેરનામાનો કેટલાક અસામાજિક તત્વો જ સરેઆમ ભંગ કરી રહ્યા છે. બર્થડે સેલિબ્રેશન સહિતના પ્રોગ્રામોની ઉજવણી કરી જાહેરનામાના લીરે લીરા ઉડાવાયા છે. સોશિયલ મીડિયામાં બર્થડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી નોટોનો વરસાદ કરાયો હોવાના વિડીયો વાયરલ થયા છે. આ વિડીયોમાં મેં હું ડોન, તમંચે પે ડિસ્કો, એક દો તીન ચાર વગેરે જેવા બોલિવૂડના ગીતો સ્થાનિક યુવકો બાર ડાન્સર સાથે ઠુમકા લગાવતા નજરે પડે છે. શરમ લેવી મૂકીને યુવકો બાર ડાન્સર પર ચલણી નોટો ઉડાવતા પણ વિડીયોમાં નજરે પડે છે. આ વિડીયો કથિત રીતે ભાગા તળાવના સિંધીવાડનો છે અને 5-1 દિવસ પહેલાં એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં મોટું સ્ટેજ બાંધીને સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. વિડીયોમાં ઠુમકા મારતા સુકરી અને મિંડી ગેંગના સભ્યો નજરે પડે છે. સાથોસાથ રુસ્તમપુરાનો નામચીન ઝાફર ગોલ્ડન પણ આ વિડીયોમાં દેખાય છે. કોવિડ ગાઈડલાઇનના ધજાગરા ઉડાવી બર્થડે સેલિબ્રેશનના નામે થયેલા આ તાઇફાના વિડીયોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગની પણ પોલ ઉઘાડી પાડી દીધી છે. અઠવા વિસ્તારમાં આવેલો ખંડેરાવપુરનો આ વિડીયો છે. આજથી 3-1 દિવસ પહેલાં એક જન્મદિવસની પાર્ટી બાબતમાં એક જાહેરમાં એક ડાન્સ કરતો એક વિડીયો વાયરલ થયેલો છે. એ તપાસ કરતાં એની અંદર 6-1 જેટલા ઈસમોની ઓળખ થયેલી છે. 6-1 ઈસમોને લાવી અને જેમની પૂછપરછ ચાલુ છે અને એમને પાછળ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી ચાલુ છે. આ છતાં પણ એની અંદર બીજા પણ ઈસમોની જ્યારે ઓળખ થશે એમને પણ અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.